રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય શ્રી વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય શ્રી વીરબાઈ માનું વિશ્વભરમાં એકમાત્ર રાજકોટના આટકોટ ગામે મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. વિશ્વભરમાં પ્રખ્યાત એવા વીરપુરના જલારામ બાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારની દીકરી વીરબાઈ માના લગ્ન થયા હતા. આટકોટ ગામે જે સ્થળ પર વીરબાઈ સાથે જલારામ બાપાએ લગ્ન કર્યા હતા તે જ સ્થળ પર હાલ સુંદર એવું પૂજ્ય શ્રી વીરબાઈ માનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર દર વર્ષે વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 40 વર્ષોથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પારકાને પોતાના સમજીને પેટ ભરીને જમાડ્યા બાદ જ ભોજન ગ્રહણ કરનાર આ દંપતીની ગાથા કંઈક અલગ જ છે. હાલ પણ વિશ્વભરમાં માત્ર એક રાજકોટના આટકોટ ગામે આવેલ વીરબાઈ માના મંદિરે વીરપુરની માફક 24 કલાક અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. પૂજ્ય શ્રી વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવના ગણતરા કઈક અલગ જ અનુભૂતિ થાય છે. માતાજી ને દ્વાર આવી અમે એટલે અમને અંદર થી એવી પેલું થાય છે કે અમે અહીંયા અમારા બધા દુઃખ દર્દ બધું અહીંયા ભૂલી જાય છે. અમે મળે છે અમને અહીંયા આવી રહે એટલે આવી પણ અમને આમ શાંતિ મનને શાંતિ થઈ જાય છે. અમારે યાત્રાળુ આવે ને ત્યારે બધા સેવા આપવા રોટલી બનાવવા આવે છે. બધા 40 વર્ષથી આ પુણ્યતિથી ઉજવાય છે વીરબાઈ માની અને હરિબાપા ને કેવાથી ઉજવણી કરીએ છીએ. અહીંયા વીરબાઈ માં જયંતિ વખતે રંગોળી કરીએ છીએ, અન્નકોટ ધરાવીએ છીએ, દીવડા ની આરતી કરીએ છીએ. મહિલા મંડળ ચલાવો છો? કેટલા સમયથી? 5 વર્ષથી મહિલા મંડળ ચાલે છે. અમારે 30 થી 31 સભ્ય છે. અમે મંદિરમાં સંઘવાળા આવે ત્યારે અમે લોકો રોટલી બનાવવા આવીએ છીએ, પીરસવામાં રહીએ છીએ અને કોઈ ઊભું ન થઈ શકતું હોય એને પણ દેવા જઈએ છીએ. 40 વર્ષથી વીરબાઈમાં જયંતિ ઉજવવામાં આવે છે.